नमस्कार, सौराष्ट्र टू सूरत में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे लखमा। बात करिए समाचार नी तो हाल महत्वना समाचार राजकोट थी मळी रह्या छे। राजकोट में SGST विभागे पोतानी कार्यवाही हाथ धरी छे। हाल महत्वना समाचार राजकोट थी मळी रह्या छे। राजकोट में SGST विभागे पोतानी कार्यवाही शुरू करी छे। देवांग नथवाणी की SGST द्वारा धरपकड़ करवामां आवी छे। ईगल मार्केटिंग नामे धंधो करता हता आईसम वेपारी रूपया 8.77 करोड़ की कर चोरी करी हती। वेपारी तारीख 14-20 सुधी रिमांड पर रहेशे। राजकोट माथी महत्वना समाचार मिली रहा छे। राजकोट SGST विभागे पोतानी कार्यवाही करी छे। देवांग नथवाणी की SGST द्वारा धरपकड़ करवामां आवी छे। ईगल मार्केटिंग नामे आ वेपारी धंधो करता हता। वेपारी रूपया 8.77 करोड़ की करी हती कर चोरी। वेपारी तारीख 14-20 सुधी तेमना रिमांड मांगवामां पण आव्या छे। વધુ વિગત માટે ફોનલાઈન પર સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, રાજકોટથી જે હાલ SGST વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી SGST વિભાગની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। કહી શકાય કે ફરી એક વખત સ્ટેટ GST વિભાગની એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રાજકોટના જ દેવાંગ નથવાણી નામના જે વેપારી છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। લીગલ માર્કેટિંગના નામે તેઓ ધંધો ચલાવતા હતા અને કહી શકાય કે આ વેપારીએ અંદાજિત 8.77 કરોડની કર ચોરી કરી છે। ક્યાંક તેને જ લઈને એક જે કહી શકાય ધરપકડ સહિતની જે કાર્યવાહી છે તે SGST તરફથી કરવામાં આવી છે। રાજકોટ અને અમદાવાદમાં જે દરોડા પડ્યા હતા તે દરમિયાન આજે કર જે ચોરી છે તે ક્યાંક પકડાઈ હતી અને તેના માટે જ આજે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ જે વેપારી છે એટલે કે દેવાંગ નથવાણી તેને જે 14 દિવસની જે રિમાન્ડ છે તેમને મળી છે। કહી શકાય કે આ પ્રકારના જે દરોડાની જે કાર્યવાહી છે તે હજુ પણ ક્યાંક સ્ટેટ GST તરફથી કરવામાં આવશે, કારણ કે અનેક જગ્યાએ સ્ટેટ GST ને એક માહિતી મળી છે કે કરચોરી ખૂબ જ વધી છે અને તેના જ કારણે જે કહી શકાય કે દરોડાની જે કામગીરી છે તે યથાવત રહેશે। જી, માહિતી આપવા બદલ આપનો આભાર। હાલ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટ SGST વિભાગે પોતાની કાર્યવાહી કરી છે। દેવાંગ નથવાણીની SGST દ્વારા હાલ ધરપકડ કરી દેવામાં આવ્યું છે। ઈગલ માર્કેટિંગના નામે ધંધો કરતા હતા આ વેપારી। વેપારીએ રૂપિયા 8.77 કરોડની કરચોરી કરી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। વધુ એક સમાચાર ભાવનગરના વિદ્યાનગરમાંથી મળી રહ્યા છે। વિદ્યાનગરમાં હોસ્ટેલની ટાંકીની પાણીની ટાંકી તૂટવા પામી છે। ભાવનગરના વિદ્યાનગરમાંથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની ટાંકી તૂટી હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। જર્જરિત હાલતમાં રહેલી ટાંકી તૂટી પડી છે। સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નથી। મહત્વના સમાચાર કહી શકાય BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ટાંકી તૂટવાનો બનાવ હાલ સામે આવી રહ્યો છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગર વિદ્યાનગરમાં હોસ્ટેલમાં પાણીની ટાંકી તૂટવાનો બનાવ બન્યો છે। BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ટાંકી તૂટવાનો બનાવ બન્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જર્જરિત હાલતમાં રહેલી ટાંકી તૂટી પડી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ટાંકી તૂટવાનો બનાવ બન્યો છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાવનગરના વિદ્યાનગરમાં હોસ્ટેલમાં પાણીની ટાંકી તૂટવાનો બનાવ હાલ સામે આવી રહ્યો છે। BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આ ટાંકી તૂટવાનો બનાવ બન્યો છે। જર્જરિત હાલતમાં રહેલી આ ટાંકી એકાએક તૂટી પડી હતી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। BPTI કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ટાંકી તૂટવાનો બનાવ બન્યો છે।
વધુ એક સમાચાર હાલ સુરતથી મળી રહ્યા છે. સુરતના કામરેજથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના કામરેજના ખાનપુર ગામની હાલ એક ઘટના સામે આવી રહી છે. ખેતરમાંથી મોટર ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મોટર ચોરી કરતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. ગ્રામજનોએ બંને ઇસમોને સાથે રાખી મુંડન કરાવ્યું હતું તે લોકોનું. ખેતરમાંથી મોટરોની થતી હતી ચોરી. છેલ્લા ઘણા સમયથી આ ચોરીના બનાવ બની રહ્યા હતા ત્યારે કામરેજના ખાનપુર ગામની વધુ એક ઘટના સામે આવી છે. જે ઘટનામાં ખેતરમાંથી મોટર ચોરી કરતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મોટર ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા આ બંને ઇસમો. ગ્રામજનોએ બંનેને સાથે રાખી બંને આરોપીઓનું મુંડન કરાવ્યું હતું. ખેતરમાંથી મોટરોની થતી હતી ચોરી, જેનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે. સુરતના કામરેજના ખાનપુર ગામની એક ઘટના બનવા પામી છે. મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. ખેતરમાંથી મોટર ચોરી કરતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મોટર ચોરી કરતા આ બંને આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ ગ્રામજનોએ બંનેને સાથે રાખી તેઓનું મુંડન કરાવ્યું હતું. ખેતરોમાંથી મોટરોની કેટલા સમયથી ચોરી થતી હતી, જેનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે. વધુ એક સમાચાર સુરતથી મળી રહ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં બેંક લૂંટવાનો બનાવ સામે આવ્યો છે. સુરતના સચિનના વાંજ ગામે બેંકમાં લૂંટ થયા હોવાનો મામલો હાલ સામે આવી રહ્યો છે ત્યારે પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલ બાઇકને ઝડપી પાડવામાં પણ આવ્યો છે. અમીના હોસ્પિટલના પાર્કિંગમાંથી આ બાઇક મળી આવી હોવાનું હાલ માહિતી મળી રહી છે. પોલીસે બપોરથી જ નાકાબંધી કરી તપાસ શરૂ કરી દીધી હતી, જે બાદ તેઓએ બાઇકને ઝડપી પાડી છે. લૂંટ બાદ લૂંટારૂઓ બાઇક પર જ નીકળી ગયા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલું બાઇક પણ ઝડપી પાડવામાં આવ્યું છે. અમીના હોસ્પિટલના પાર્કિંગમાંથી આ બાઇક પોલીસે કબજે કર્યો છે. પોલીસે બપોરથી જ નાકાબંધી કરી તપાસ શરૂ કરી દીધી હતી ત્યારે લૂંટ બાદ લૂંટારૂઓ બાઇક પર જ નીકળી ગયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. સુરતના સચિનના વાંજ ગામે બેંકમાં લૂંટ થયા હોવાનો મામલો હાલ સામે આવી રહ્યો છે ત્યારે પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલ બાઇકને ઝડપી પાડવામાં આવ્યો છે. અમીના હોસ્પિટલના પાર્કિંગમાંથી આ ચોરીમાં વપરાયેલ બાઇક મળી આવ્યું છે ત્યારે પોલીસે બપોરથી જ નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. વધુ વિગત માટે ફોનલાઈન પર સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, હાલ જે સુરતમાં લૂંટનો બનાવ બન્યો છે શું કહેશો? લખમાં જે પ્રકારે સુરતના સચિનના વાંજ ગામે જે બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના સામે આવી છે અને 14 લાખ રૂપિયા જેટલી મત્તાની લૂંટ થઈ હતી, આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન સુરતના ઊંધપાટિયા વિસ્તારમાં આવેલી જે અમીના હોસ્પિટલ જે છે તે હોસ્પિટલના પાર્કિંગમાંથી એક બાઇક મળી આવ્યું હતું. આ બાઇક જે છે તે લૂંટમાં વપરાયેલું બાઇક હોવાનું સામે આવ્યું છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હેલ્મેટ પહેરી અને લૂંટારૂઓ લૂંટ કરવા માટે બેંકમાં પહોંચ્યા હતા ત્યારે તપાસ દરમિયાન પોલીસને આ લૂંટમાં વપરાયેલું જે બાઇક છે તે અમીના હોસ્પિટલના પાર્કિંગમાંથી મળી આવ્યું છે. મહત્વનું કહી શકાય કે લૂંટ બાદ તાત્કાલિક જ બપોરથી જ પોલીસે નાકાબંધી કરીને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી ત્યારે તપાસ દરમિયાન એક બાઇક જે છે તે મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ શરૂ કર્યો છે. જી, માહિતી આપવા બદલ આપનો આભાર. મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી. લૂંટ બાદ લૂંટારૂઓ બાઇક પર જ નીકળી ગયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા નિવૃત્ત LIC અધિકારીની પારિવારિક જમીન
સરકારમાંથી છોડાવવાના નામે બિલ્ડર અને તેના વ્યાજખોરો સગીરાતાઓને લાખો રૂપિયા પડાવી લીધા હતા. વ્યાજખોરો સાગરીતોએ ભરતભાઈ તેમજ તેમના પરિવારને બરબાદ કરવાની તેમજ કોર્ટમાં ખોટા કેસો કરવાથી હેરાન અને ધમકી પણ આપી હતી. ક્રાઇમબ્રાન્ચના ભરતભાઈ રાણાની ફરિયાદ નોંધીને ઓલપાડના બિલ્ડર ખરીદ ખાન, હુસેન ખાન પઠાણ, ચેતન ભરવાડલાલ શાહ, મુકેશ ચંપકલાલ ચૌહાણ, કનૈયા જમુભાઈ પટેલ તેમજ અમદાવાદના મણિનગર ખાતે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ભોળાશંકરલાલ પટેલ વિરુદ્ધ પણ ઇપીકો મની લોન્ડરિંગ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાન્ચે ચેતન ભવરલાલ શાહ, મુકેશ ચૌહાણ અને કનૈયાલાલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. અને બાકીના અન્ય ચાર આરોપીઓ એ કાવતરું રચે છે અને કાવતરાના ભાગરૂપે એની પાસે કહે છે કે તમે પૈસા આપ તો અમે તારી જમીન છે એ સરકારશ્રીમાંથી છોડાવી દેશું. આવી લોભામણી પૈસા પડાવવાની વાત કરે છે. એની પાસેથી એને 20 લાખ રૂપિયા વ્યાજે અપાવે છે. એ જે એના બાકીના 3 આરોપીઓ છે એની પાસેથી અને 20 લાખના પેટે એ લોકો 35 લાખનું લખાણ વ્યાજ સાથે લખાવી લે છે. ત્યારબાદ એ 35 લાખના બદલામાં એ લોકો 55 લાખનું લખાણ લખાવે છે અને 55 લાખ રૂપિયા એમને વ્યાજ સાથે આપવાના, સાથે સાથે કોરા ચેકો લખાવી લે છે, એનું બાંહેધરી પત્રક લખાવી લે છે. આ રીતે એની પાસેથી 20 લાખના બદલામાં 55 લાખ રૂપિયા એની પાસેથી હાથ ઉછીના લીધેલ છે એવું લખાણ લખાવે છે. અને જે કોરા ચેકો લીધા હતા એને નામદાર કોર્ટની અંદર એ લોકો 138 કરી અને બાઉન્સ કરાવે છે. સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામે મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં હાલમાં ચાલી રહેલ મારી માટી મારો દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શિલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુંધરા વંદન, વીરોને વંદન, ધ્વજ વંદન તેમજ તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેરી મટી મેરા દેશનો કાર્યક્રમ 9 ઓગસ્ટથી જે શરૂ કરવામાં આવ્યો હતો તેની સાથે ઓલપાડ તાલુકાની અંદર 9 તારીખથી લગભગ 90 ગામની અંદર ગામે ગામે જઈ, ઘરે ઘરે જઈ દરેક ગામની અંદર શિલાફલકનું સ્થાપના કરી, સાથે સાથે દરેક ગામની અંદર 75 જેટલા વૃક્ષોનું વાવેતર થયું. ભાવનગરમાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા શહેરના જિલ્લાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 2 દિવસના પ્રવાસે છે. ત્યારે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ લીધી હતી. મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં હણોલ પાલિતાણા ખાતે જોડાશે. પાલિતાણા, વાણિયાવીર, હણોળ ગામના જુદા જુદા કાર્યક્રમમાં તેઓ પોતાની હાજરી આપી અને ઉપસ્થિત રહેશે. મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન 15 ઓગસ્ટ નિમિત્તે ચાલી રહ્યું છે. દરેક ગામમાં ઘરે ઘરેથી માટી અને ગામમાંથી એક વૃક્ષ લઈને દિલ્હી મોકલવાનું છે. દિલ્હીની અંદર અમૃત વનના રૂપમાં એક અમૃત વન નિર્માણ કરવામાં આવશે, જ્યાં સમગ્ર દેશના 7.5 લાખ ગામમાંથી આવેલી માટી, કળશ અને પોદો ત્યાં રોપવામાં આવશે. સુરતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બનતા બનતા રહી ગઈ હતી. ડિંડોલી વિસ્તારનો વાયરલ વીડિયો હાલ સામે આવ્યો છે. બાઇક ચાલકને અડફેટે લઈ કાર ચાલકે 500 મીટર સુધી ઘસડી ગયો હતો. ત્યારે બાઇક ચાલકને ઇજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા ડિંડોલી પોલીસે ફોર વ્હીલર ચાલકને ઝડપી પાડ્યો હતો. ફરિયાદી કોઈ ફરિયાદ ન આપતા અંતે ડિંડોલી પોલીસે કાર્યવાહી મોકૂફ રાખી હતી. ફોર વ્હીલર મોટા ઘરનો નબીર હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. રાજકોટમાં લોકમેળામાં યાંત્રિક રાઇડના ભાવ વધારાને મામલે હાલ સામે આવી રહ્યું છે, જેને લઈ યાંત્રિક રાઇડના સંચાલકોનું નિવેદન પણ સામે આવ્યું છે. હાલ યાંત્રિક રાઇડના ફ્લોટની હરાજી મોકૂફ રાખવામાં આવી છે. નાની યાંત્રિક રાઇડના 40 અને મોટી યાંત્રિક રાઇડના 50 રૂપિયા ભાવ કરવાની પણ માંગ ઉઠવા પામી છે.
રસરંગ લોકમેળામાં અંદાજિત 100 જેટલી યાંત્રિક રાઇડ રાખવામાં આવી છે. સંચાલકો દ્વારા ભાવ વધારો અને રાત્રે 12 વાગ્યા સુધી લોકમેળાની મંજૂરી મળે તે મુખ્ય બે મુદ્દાઓ પર માંગણીઓ હાલ કરવામાં આવી રહી છે. આખા મામલામાં 10 રૂપિયાનો આપણે વધારો ખાલી મહેંગો છે, 40 રૂપિયાનો આપ્યો આપણે 50 રૂપિયા કીધા છે. અત્યારે ગુજરાત બહાર કેવું છે, 100 રૂપિયા મુંબઈ સાઈડમાં ટિકિટ છે, મહારાષ્ટ્રમાં કેરલા કર્ણાટકમાં 100 રૂપિયા 150 રૂપિયા, દિલ્હીમાં આ બધી જગ્યાએ 100 150 રૂપિયા ટિકિટ. જે રીતે મોંઘવારીનો વધારો થતો આવે છે એ રીતે બધી વસ્તુમાં સમજો કે ભાવ વધારો આવે છે. એક આ રાઇડની અંદર સમજો કે આપણા રાજકોટમાં ભાવ વધારો છે નહીં, એક ભાવબંધનું અહીંયા કરવામાં આવે છે, બાકી કોઈ જગ્યાએ આવું ભાવબંધનું હોતું નથી. અને પ્લોટિંગમાં આજે 10% સમજો કે ભાવ વધારો કર્યો એની સામે 10 રૂપિયા. રાજકોટ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારોનો ઝઘડો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હેડ ઓફિસમાં મેનેજર તરીકે ફરજ બજાવનારા વિબોધ દોશીએ ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ચીફ મેનેજર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ જૂનાગઢની બ્રાન્ચનું 2.5 કરોડનું કૌભાંડ હોવાનું પણ હાલ જણાવી રહ્યા છે. 35 લોનની 2.5 કરોડની કૌભાંડ પણ તેમાં ઉલ્લેખિત છે. ચીફ મેનેજર પણ રીતે સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2020માં નાગરિક સહકારી બેંકના જનરલ મેનેજર તથા સીઈઓ તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર રજનીકાંત રાયચુરા તેમજ હેડ ઓફિસના લોન વિભાગના ચીફ મેનેજર હેમાંગ ઢેબર દ્વારા મુંબઈમાં આવેલી કલાબેગી બ્રાન્ચમાં 2 લોન કૌભાંડ આચર્યા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકોના પૈસા શરૂ થયેલી સહકારી બેંક આજે વિવાદમાં આવી ગઈ છે. સુરતના રેલવે પોલીસ મથકનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક બાઇક ચાલક યુવકને પોલીસ મથકની અંદર લઈ જવાયો હતો. ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા યુવકને તમાચું ઝીકી દેવાયો હતો ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો હતો, જેમાં પોલીસકર્મી યુવકને લાફો મારતા નજરે પડ્યો હતો. જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસકર્મીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પેનડ્રાઈવ અને ફરજી પત્રિકાથી બદનામ કરવાના ષડયંત્રમાં સુરત પોલીસ મોટી કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યા છે. સુમૂલ ડેરીના વાઇસ ચેરમેન એવા રાજુ પાઠકને આજ સંદર્ભે પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત સંગીતા પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ જેવા નેતા વિરુદ્ધ પત્રિકા અને પેનડ્રાઈવ મોકલવામાં આવી હતી, જેમાં વિડીયોમાં જીતેન્દ્ર શાહ નામના વ્યક્તિ દ્વારા આક્ષેપ હતો કે આ નેતાઓને ચૂંટણી ફંડના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ કરી છે. રબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્ર શાહ વિરુદ્ધ ખંડણી મામલે ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. આ સિવાય પત્રિકામાં સી આર પાટીલ સહિત ભાજપના નેતાઓને બદનામ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. પોલીસ ઇન્કવાયરીમાં પોલીસ જે કઈ પ્રોસેસ કરતી હોય છે એને લાગે એને લાગે કે ભાઈ કોઈ સસ્પેક્ટેડ છે તો એને પોલીસ પૂછીને વેરીફાઈ કરતી હોય છે. નો કોમેન્ટ, નો કોમેન્ટ, ના નથી, ના નથી, નથી. હું જે તે તપાસના અંતે બધા લોકોને સાચી હકીકત બહાર આવી. તમે ઉપર મૌરી મંડળમાં જાણ કરી આ બાબતે. રાજકોટમાં વિધર્મી યુવકે ક્રિકેટ કોચિંગના નામે એક યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી, જે બાદ વિધર્મી યુવકે કરેલી મહેબૂબ બુખારીની હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જોકે યુવતીએ પણ વિધર્મી યુવક સાથે જવાની ના પાડી છે. યુવતીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે કે હું મારા કેરિયર પર ફોકસ કરવા માંગુ છું, જે બાદ યુવતીએ નારી સંરક્ષણ ગૃહમાં રહેવાની કોર્ટમાં વિનંતી કરી હોવાથી તેને ત્યાં મોકલી આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે યુવતીની માતાએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેઓ કહે છે, મારી દીકરીને ત્યાં જવું નથી તેવું દીકરીને હવે સમજાયું છે. આરોપી મહેમૂદ બુખારી પર સરકારી કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની માંગ લોકો દ્વારા ઉઠવા પામી છે. હાઈકોર્ટે હુકમ કર્યો છે કે દીકરી અમને પાછી અમારી પરત મળે અને એને એવો હુકમ છોકરાએ એવી રીતે કેસ કર્યો હતો કે મને દીકરીનો કબજો મળે પણ મારી દીકરીને એને ત્યાં જવું નથી અને એ એની રીતે ફસાવતો હતો, બરાબર છે. એટલે છોકરીને સમજાઈ ગયું કે મારે મારા અત્યારે મારી કીર્તિ વધારવી છે, મારે ભણવું છે ને આગળ વધવું છે, મારે ત્યાં જવાનું છે નહીં,
એની ધાકધમકીના કારણે એ બી અને જે કઈ બોલતી હતી અને ત્યારે જે ટાઈમે મીડિયામાં આવીને એને બોલાવડાવી એના વકીલ દ્વારા કે તું જઈ અને આ રીતે બોલી જા બરાબર છે એટલે એ આ રીતે બોલી ગઈ હતી મા બાપ વિશે અને એ પણ દીકરીએ સ્વીકાર્યું છે કે હા એના એના દબાણથી હું બોલી ગઈ છું છોકરાના અંદાજે 1.5 માસ પહેલા એક મહેમૂદ બુખારી નામના એક ઇસમ દ્વારા રાજકોટમાં ક્રિકેટ કોચિંગ ક્લાસના નેજા હેઠળ આવી રીતના દીકરીઓ હિન્દુ દીકરીઓને ફસાવી અને એક લવ જેહાદનો મુદ્દો ગણી શકાય કારણ કે 1.5 માસ પહેલા આને લવ મેરેજ કરેલા ત્યારે દીકરીને લલચાવી ફસલાવી એની પર વશીકરણ કરી અને આ દીકરીને કોઈ પણ શરતે તાબે મેળવી અને એને લવ જેહાદના મુદ્દા ઉપર એને લગ્ન કરેલા પણ આખરે સત્યનો વિજય થયો કોર્ટે જ્યારે નિર્ણય લીધો અને દીકરીને સમજાવટ ભરી કોશિશ કરી દીકરી માયની અને દીકરીએ કોર્ટમાં ગઈકાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મારે આ ઇસમપાય નથી જવું એના ભેગું નથી રહેવું અને મારે પોતાની જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે આ તો કેવી છે દશા જુઓ અહેવાલ એક તરફ બિસ્માર રસ્તા તો બીજી તરફ જર્જરિત ઇમારતોનો ભય લોકોને સતાવી રહ્યો છે વાત છે જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 1ની કે જ્યાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે થોડા સમય પહેલા જૂનાગઢમાં એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી અને બાદમાં તંત્ર જાગ્યું હતું પરંતુ અનેક સરકારી ઇમારતો હાલ લોકોને ડરાવી રહી છે વોર્ડ નંબર 1માં આવેલા સાબલપુર વિસ્તારમાં જર્જરિત પાણીના ટાંકાઓ આવેલા છે સાથે અહીં બસ સ્ટોપ પણ જર્જરિત હાલતમાં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે સાથે ઇમારતોને ઉતારી લેવા માંગ કરવામાં આવી છે શું પ્રોબ્લેમ થાય કેવો છે વિસ્તાર દેવ ગુજર વિસ્તાર સાબલપુર શું મુશ્કેલી પડે છે પાણી નથી મળતું રસ્તો ખરાબ છે પાણી નથી પીવાનું મોરું પાણી નથી આવતું ટાંકો 8 વર્ષથી ચાલુ છે પણ પાણી કયો ઘરે દીધું નથી હજી મારા વિસ્તારમાં 3 ગામ આવે છે સાબલપુર સરગવાડા અને દોલતરા ત્યાં પંચાયત સમયના જૂના પાણીના ટાંકા છે તે જર્જરિત હાલતમાં છે અને પડી શકે એવી શક્યતા છે અત્યારે વોર્ડ નંબર 1માં 3 ગામમાં નવા પાણીના ટાંકા બની ગયા છે એના 6 લાખ લીટરનો એક એક ટાંકો છે અને બીજા નંબરમાં એને સંપેય બની ગયા છે એમાં 12 લાખ લીટર પાણી સમાય છે અમે રજૂઆત કરેલ છે કમિશનરશ્રીને અને ચેરમેનશ્રીને કે આ વહેલી તકે ચાલુ થાય બીજી તરફ સાબલપુર અને સગરવાડા વિસ્તારમાં લોકો રસ્તા અને પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે સાથે 5 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાણીનો ટાંકો શોભાના ગાંઠિયા સમાન ઉભો છે પરંતુ તેમાંથી આજ દિવસ સુધી લોકોને પાણીનું વિતરણ નથી કરાયું જેને ભોગે લોકોને ગંદુ પાણી પીવું પડે છે આ સાથે આ વિસ્તારની અંદર રોડ રસ્તા એટલા બિસ્માર બન્યા છે કે 108 પણ આ વિસ્તારમાં નથી આવી શકતી આ બીજી તરફ આ વિસ્તારની અંદર ગટરની સમસ્યાનો પણ સામનો લોકો કરી રહ્યા છે આ તમામ સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે તંત્ર દ્વારા કઈ ઘટતું કરવામાં આવે તેવી માંગ કરાઈ છે પાણીની તકલીફ છે અમારે ગટરના પાણી બહુ આવે છે મીઠું પાણી નથી દેતા ટાંકો બની ગયો છે પછી અમારે રસ્તા હારા નથી કયો વિસ્તાર સાબલપુર વિસ્તાર ઓકરા વિસ્તાર પાણી કેવું આવે છે ગંદુ પાણી આવે છે કેમિકલ વાળું અમારે રજૂઆત એવી છે કે અમારે સાબલપુર બસ સ્ટેન્ડ વોર્ડ નંબર 1માં બસ સ્ટેન્ડ છે એ જર્જરી ગયું છે પછી મારે પંચાયત છે સાબલપુર ને મીઠા પાણીનો ટાંકો એ જર્જરી ગઈ છે તો તે પડી જશે એની જવાબદારી કોણ લેશે સાબલપુર સરગવાડા અને દોલતપર વિસ્તારમાં 6 લાખ લીટરના 3 પાણીના ટાંકાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ આ ટાંકાઓ બન્યા ત્યારથી આજ દિન સુધી સાબલપુર વિસ્તારમાં પાણી વિતરણ થયું જ નથી ભાજપના કોર્પોરેટર અશોક ચાવડા દ્વારા મનપાના કમિશનર અને ચેરમેનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારમાં પાણી વિતરણની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે અને જે જર્જરિત ટાંકાઓ અને ઇમારતો આવેલી છે તે ઉતારી લેવામાં આવે તો કોઈ જાનહાનિ ન સર્જાય પરંતુ અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્રનું પેટનું પાણી પણ હલ્યું નથી આમ વોર્ડ નંબર 1ના 3 ગામોના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે સાથે અનેક રોગનો પણ સામનો કરી રહ્યા છે પરંતુ તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે લોકોને સુવિધાઓ પૂરી પાડશે તે જોવું રહ્યું અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ હાલ સમાચારમાં બસ આટલું જ વધુ વિગત માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર